જેમાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ હેઠળ આધુનિક પદ્ધતિ થી સારવાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપ કુમાર ઠાકોર સમી તાલુકાના દુદખા ગામે શાળા આરોગ્ય કાર્યક્રમ નો શુભારંભ કરાવતા વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રી દિલીપ કુમાર ના અધ્યક્ષ સ્થાને તપાસ જાન્યુઆરી સુધી ચાલનારા શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ દરમિયાન સપ્તાહવાર વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે અને દુદ ગામની પ્રાથમિક કન્યા શાળા ખાતે યોજાયેલા શાળા તપાસ કાર્યક્રમના ના ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વિનુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભાવિ પેઢીના આરોગ્યનું જતન કરવાના ઉદ્દેશ સાથે શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં નવજાત શિશુથી લઈ અઢાર વર્ષની ઉંમરના તમામ બાળકોને આવરી લઈ તેમના આરોગ્યની ચકાસણી અને જરૂરી સારવાર પૂરી પાડી સંવેદનશીલ રાજ્ય સરકારે બાળકોના વાલી બની તેમના આરોગ્યની દરકાર કરી છે અને ગરીબ પરિવારના બાળકો નબળી આર્થિક પરિસ્થિતિના કારણે સારવારથી વંચિત ન રહી જાય તે માટે હૃદયના રોગો કિડનીના રોગો તથા કેન્સર જેવી ગંભીર બીમારીના સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમજ શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકારે આધુનિક પદ્ધતિની સારવાર વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવી છે અને વધુમાં માનવીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળકના આરોગ્યની દરેક માતા પિતાને ચિંતા હોય તે સ્વાભાવિક છે પરંતુ રાજ્ય સરકારે રાજ્યના તમામ બાળકોના મા બાપ તરીકે તેમના આરોગ્યની ચિંતા કરી છે અને આરોગ્ય તંત્ર દ્વારા આંગણવાડીથી લઈ શાળાના તથા શાળાએ ન જતા બાળકોને વિનામૂલ્યે તપાસ અને સારવાર પૂરી પાડી તંદુરસ્ત ભવિષ્યના નિર્માણમાં પાયાના પથ્થરનું કામ કરવામાં આવી રહ્યું છે તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી ડી કે પારેખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના મહત્વના પાસા તરીકે શાળા આરોગ્ય પર ભાર મૂકી શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ તથા સંકલિત બાળ વિકાસ યોજનાના સંકલનથી આરોગ્યની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેમાં પાટણ જિલ્લામાં પચીસ નવેમ્બરથી ત્રીસ જાન્યુઆરી સુધી પચીસ હજારથી વધુ કર્મચારી અને અધિકારીઓ દ્વારા

ઇમ્પ્લાન્ટના ઓપરેશન જેવી સારવાર લેનાર બાળકોને ન્યુટ્રિશન કિટ તથા પુરસ્કાર અર્પણ કર્યા હતા અને છે કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બે હજાર ઓગણીસ હેઠળ પાટણ જિલ્લાના નવ તાલુકામાં આરોગ્ય વિભાગની ત્રણસો છવ્વીસ ટીમ દ્વારા ત્રણ પોઈન્ટ બાસઠ લાખ બાળકોની તપાસણીનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી શાળાએ ન જતા પાંચ હજાર સાતસો બાળકોને તેમના ઘરે જઈ તેમના આરોગ્ય અંગે તપાસ કરવામાં આવશે અને આ કાર્યક્રમ અંતર્ગત બાળકના આરોગ્યની તપાસ સ્થળ પર સારવાર જરૂરી સંદર્ભ સેવાઓ મફત ચશ્મા વિતરણ ઉપરાંત હૃદય કિડની કેન્સર થેલેસીમિયા ક્લેફ લીપ પેલેટ કોકલીયર ઇમ્પ્લાન્ટ વગેરેની સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ આ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ શ્રી ભોપાજી ઠાકોર આહિર અગ્રણી બાબુભાઈ આહિર દુદખા ગામના સરપંચ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એ એસ સાલવી ડોક્ટર ક્યુએમઓ ડોક્ટર એમ આર જીવરાણી ડોક્ટર આઈસીઓ શ્રી આર કે જાધવ તાલુકા હેલ્થ ઓફિસર સમવી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સરસ્વતી આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રમેશ રાઠોડ કેટીવી ન્યૂઝ પાટણ